નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ ગ્રુપ ઓફ સ્કૂલ ના ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 3 મધ્યવર્તી સ્થિતિમાનનું માપ, જેનો આજે ચોથો ભાગ આપણે જોઈએ છીએ વિડીયોનો. તો છેલ્લે જે દાખલો જોયો એ જ પ્રમાણેનો આજે થોડો અલગ રીતનો દાખલો, મેથડ એ જ છે પણ એક નાનકડો ફેરફાર છે જે હું તમને આગળ કહીશ. રકમ આપેલ છે એના ઉપરથી મધ્યક મેળવો. તો વર્ગ આપેલા છે અને આવૃત્તિ. વર્ગ ઉપરથી તમે જોવો તો 0 થી 4, 5 થી 9 એવી રીતે ગેપ આપેલો છે, એટલે એને આપણે સતત પ્રકારની આવૃત્તિ વિતરણ કહીશું. જેનું કોલમ કાલે જોયું એ પ્રમાણે છે, નીચે વર્ગ આવૃત્તિ એફ, મધ્ય કિંમત નવું કોલમ આવશે એક્સ, ડી બરાબર 100 ભાગ્યા સી, જેમાં એ અને સીની કિંમત આગળ મેળવીશું, અને એફ ડી. ખરેખર તો અમે તમને સમજાવવા અહીંયા કોલમ બધા આપ્યા છે, તમારે એવી રીતે કંઈ લખવાની જરૂર નથી, સીધું દાખલો ગણો ત્યારે એ કોલમ આવી રીતે ઉપર આવી જશે. હવે વર્ગનું આખું કોલમ અને આવૃત્તિ તમારે જોઈ અને વ્યવસ્થિત મૂકી દેવાની. ઉપર પણ 5 લીટી વધારે રાખવી અને નીચે ત્યારબાદ આગળ વધીએ. તો મધ્ય કિંમત એક્સ, આ કોલમની અંદર તમને ગઈકાલે મેં શીખવાડ્યું એ પ્રમાણે આ બંને કિંમત 0 અને 4 એ બંનેનો સરવાળો કરીએ, એટલે 0 અને 4 એટલે 4 થશે. 4 તમે 2 વડે ભાગશો એટલે જવાબ આવશે 2. એ જ પ્રમાણે 5 વત્તા 9 એટલે 9 અને 5 14 થશે, 14 અડધા કરશો તો તમારો જવાબ 7 આવશે. ફરી એકવાર આગળ નીચે 10 વત્તા 14, 14 અને 10 એટલે 24 થશે, તેના અડધા 12. હવે તો તમને આમ જોઈએ જ ખ્યાલ પડી જશે, 2 માં 5 ઉમેરીએ એટલે 7, 7 માં 5 12, તો 12 માં 5 નાખીએ એટલે 17, ત્યારબાદ 22, 27, પછી 32, 37 અને છેલ્લે 42. છતાં છેલ્લું કોલમ એકવાર મેળવી લઈએ, 40 માં 44 ઉમેરો તો 84 થાય, જેના અડધા એટલે 42 થશે. ત્યારબાદ ધોરણ 10 માં શીખી ગયા અને ગઈકાલે પણ છેલ્લા લેક્ચરમાં જોયું કે વચ્ચેની કિંમત છે જેને આપણે ધારેલી મધ્ય કિંમત એટલે કે 22 આવે છે તે કહીશું. તો ઉપર આપણે જે કોલમ બનાવ્યો છે એમાં એ બરાબર જે ખાલી રાખ્યું છે ત્યાં આપણે એની કિંમત મૂકી દઈશું 22. હવે ખૂબ અગત્યનો મુદ્દો છે એ આ છે, સી બરાબર અહીંયા કેટલા લેવા. તમે જનરલી જોશો તો 0 અને 4 એટલે તમને એમ લાગશે કે ત્યાં 4 મુકાય, પણ એવું નથી. તમને આ બાબત એક શીખવાની ખાસ રહેશે કે 5 અને 4 પછી અહીં 10 અને 18 છે, તો વચ્ચે 9 છે, તો આ બે વચ્ચે 1નો ગેપ છે જેને આપણે અનિવારક એવી રીતે કહી શકીએ, તો એને નિવારકમાં ફેરવો પડે. તમને અત્યારે તો વધારે કોઈ માહિતી ન આપતા, તમારે આવી રીતે જોવાનું રાખો, 0 અને 5 વચ્ચે ગેપ કેટલાનો છે, 5નો, તો સી બરાબર આપણે કેટલા મૂકીશું, 5. આગળ વધીએ. વિગતવારાની જે મેં ચર્ચા કરવાનું કીધું એ આપણે પછીના લેક્ચરમાં અથવા જ્યારે ઓનલાઈન અભ્યાસમાંથી બહાર નીકળીએ ત્યારે હું તમને જણાવીશ. હવે આ કોલમ એક્સ ઓછા એ ભાંગ્યા સી, તો સૌથી પહેલું એક્સ કેટલા છે, 2, તો 2 - a એટલે 22 ભાંગ્યા સી બરાબર 5. 2 માંથી 22 બાદ કરો એટલે -20 વધશે, ભાંગ્યા 5 કરો એટલે -માં જવાબ આવશે 4. તમે સીધી રીતે ડાયરેક્ટ પણ વચ્ચે 0 પછી ઉપર -1, -2, -3, -4 એવી રીતે નીચે 1, 2, 3, 4 એવી રીતે મૂકી શકો. તો તમને અહીં અમે આખા કોલમ આપી દીધા છે, -4, -3, -2. ખાસ આ કોલમમાં ભૂલ ન થાય માટે વ્યવસ્થિત ગણતરી કરજો. હવે એફ ડી એટલે એફનો ગુણાકાર ડીના કોલમ સાથે, 3 ચોક 12 તો -12 આવશે, ત્યારબાદ 8 તેરી 24 તો -24, પછી 12 દુ 24, 20 એકા 20, એવી રીતે બધા જ કોલમ 0 સાથે ગુણાકાર ન થાય એટલે એનો ગુણાકાર નહીં થાય. ત્યારબાદ પ્લસ વાળા પદ અને માઇનસ વાળા પદનો વ્યવસ્થિત સરવાળો કરવાનો, તો તમારે કુલ સિગ્મા એફ ડીનો જવાબ આવશે +3. આગળ જોઈએ. હવે આટલું ગણ્યા બાદ તરત જ બધી કિંમતો જે મળે છે તે અહીંયા દર્શાવી દેવાની, જેમ કે તમે એ બરાબર આ રકમ ધારી છે, સી બરાબર આ છે, સિગ્મા એફ ડીનો જવાબ આ મળ્યો, આ બધી બાબત છે એ તરત જ નોટ કરી લેવાની. તો અહીં એ બરાબર 22 આપણે ધાર્યા હતા, સિગ્મા એફ ડી છેલ્લે 3 મળ્યો, એન બરાબર 125 આપણે કુલ આવૃત્તિનો સરવાળો, અને વર્ગ લંબાઈ જે સી બરાબર 5 છે. ત્યારબાદ સૂત્ર મૂકીએ તો એક્સ બાર બરાબર એ વત્તા સિગ્મા એફ ડી છેદમાં એન ગુણ્યા સી. હવે એ એટલે તો કે 22 વત્તા સિગ્મા એફ ડી જે ઉપર આપ્યું છે 3, અને એન એટલે છે 125, તો 3 ના છેદમાં 125 ગુણ્યા સી બરાબર 5.
હવે બને ત્યાં સુધી આગલી રકમ એમને એમ રાખો તો 22 એમને એમ રહેશે, 3 ગુણ્યા 5 કરોડ એટલે 15 ભાંગ્યા 125, તો કેલ્ક્યુલેટરમાં તમે ગણશો તો 0.12 આવશે. આ બંનેનો સરવાળો કરશો એટલે એક્સ બાર બરાબર 22.12 આવશે. આમ આપેલ માહિતીનો મધ્યક 22.12 આપણને મળે છે. હવે ખાસ આજે એક જ દાખલો આજે શીખીએ છીએ, તો તમારે આ દાખલો હોમવર્કમાં રહેશે આખો દાખલો. ઉપરાંત તમને જે બુકલેટ આપી છે એમાં પણ એક રકમ જે આપી છે તે અલગ દાખલો ગણેલો છે, તો એ પણ તમારે આખો ગણવાનો છે. આજના બે દાખલા તમારા માટે હોમવર્કમાં રહેશે. ફરી એકવાર બીજા લેક્ચરમાં ઘણી બધી નવી બાબતો આગળ શીખીશું.